સુરત વકીલ બાર એસોસિએશન દ્વારા રાજ્ય સરકારે બજેટમાં વકીલ માટે કરેલ વેલફેર રકમની જાહેરાતની વકીલોએ વધાવી લઈ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી નાણા મંત્રી નીતિન પટેલે બજેટમાં વકીલો માટે 5 કરોડ સહાયની જાહેરાત કરી હતી ગુજરાત રાજ્ય વકીલ બાર એસોસિએશન દ્વારા છેલ્લા ઘણા દિવસોથી રજૂઆત કરાઈ હતી વકીલોની રજૂઆત બાદ સરકાર દ્વારા રકમની જાહેરાત કરાતા વકીલોમાં ખુશી જોવા મળી હતી નાયબ મંત્રી નીતિન પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલ રાજ્યના બજેટ અનેક જાહેરાતો સાથે તમામ વર્ગના લોકોને રાજી રાખવાની પ્રયાસ કરવામાં આવે છે નાણાં મંત્રી દ્વારા ભાજપ લિંગ સેલ તેમજ બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવેલી માંગણી ને પણ ધ્યાન માં લીધી છે આ વખત ના બજેટ માં રાજ્યની બાર કાઉન્સિલિંગ રાજ્યના એસી હજાર જેટલા વકીલોના હિત માં રાખી સરકાર દ્વારા રૂપિયા જાહેરાત કરવામાં આવી છે આ તમામ રકમ વકીલ ના હિત માટે ઉપયોગમાં લેવામાં આવશે ખાસ કરીને વકીલોના આરોગ્ય ને લગતી બાબતો સહિત વિવિધ જિલ્લા વકીલ મંડળ દ્વારા કરવામાં આવેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સહિત વકીલાત ના વ્યવસાય માટે ઉપયોગી કાર્યક્ર સુરત ખાતે ના પ્રમુખ પટેલ અને ઉપપ્રમુખ નૈશ જાસોલિયા સહિત રાજ્યના તમામ બાર એસોસિએશન દ્વારા વકીલો માટે ખાસ ફંડ માંગણી કરવામાં આવી હતી ભાજપ હોદ્દેદારો દ્વારા અને બાર કાઉન્સેલિંગ ઓફ ગુજરાત દ્વારા પણ આ માંગણી આપતા કહ્યું હતું કે રાજ્યના નાણા મંત્રી દ્વારા બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાત રૂપિયા પાંચ કરોડ ની આપવાની જાહેરાત કરવામાં આવી તે સમગ્ર વકીલ આલમ ખુશીની ખુશી ની વાત કરે છે આજે તેઓ વકીલ અગ્રણી અશોક રાણા મહેશ ગોદાણી હિતેશ પટેલ સહિત ભરૂચના બિરેન પટેલ વગેરે સાથે ખાસ બજેટ ચેનચન માટે ગાંધીનગર ગયા હતા જ્યાં નાણા મંત્રી નીતિન પટેલ દ્વારા બજેટ રજૂ કરતી વખતે કરવામાં આવેલી આ મહત્વની જાહેરાતને પગલે સમગ્ર વકીલ આલમમાં આનંદ છવાયો છે આ રકમ વકીલ મિત્રોના હિત માટે ઉપયોગમાં લેવામાં આવશે તે ખબર આવકારદાયક બાબત છે જેથી વકીલોમાં ખુશીનો આનંદ ફેલાયો હતો અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી કેમેરામેન સાબિર સૈયત સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત